તો જે લોકો જિંદગીથી હારી ગયેલા છે જે લોકો ખરેખર પોતે થાકી ગયેલા છે પોતાની લાઈફથી મિત્રો એમની માટે આ પોયમ એક પ્રાણ સ્વરૂપ છે મતલબ કે પ્રાણ પૂરે છે હા બેસ્ટ બનવાનું એટલા માટે કહ્યું છે કે આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ તો એ કાર્યને જ્યારે સફળ નથી થતું તો આપણે શું કરીએ છીએ ત્યાંથી હારી જઈએ છીએ પણ હારવાનું નથી અને એ કામ હમણાં જ કરી નાખવાનું છે કે સૌથી શ્રેષ્ઠ જે કામની અંદર સફળતા નથી મળી એ કાર્યને પૂરું કરી અને સૌથી શ્રેષ્ઠ કઈ રીતે એને બનાવી શકાય એની વાત આપણને અહીંયા કરેલી છે મિત્રો કે જિંદગીની અંદર તમે ઘણા બધા કાર્યો કરો છો એમાં બધામાં સફળતા નથી મળતી પણ તમે જે નાનકડું કાર્ય કરો છો એ નાનકડા કામમાં પણ તમારી સફળતા ભવ્ય હોય છે અને એ સફળતા કેવી હોય છે તો કે તમને સૌથી શ્રેષ્ઠ બનાવતી હોય છે આપણે દરેક કાર્ય મોટા જ કરીએ એવું જરૂરી નથી પણ તમે નાના કાર્યમાં પણ જો તમારું બધા જ પ્રકારના તમે ઇન્વોલ્વ થયેલા હો અંદર એટલે કે શારીરિક માનસિક અને આર્થિક રીતે તો તમે ખરેખર એમાં નાનકડી સફળતા મેળો તો એ પણ તમારા માટે એક ભવ્ય સફળતાનું સ્વરૂપ લેતી હોય છે તો આપણને એ નાનકડી એવી સફળતાથી શરૂઆત કરાવી અને આપણે જીત અને હારનો આધાર એ કોઈ કામ કામ જે છે એના કદ ઉપર નથી પણ જે કાંઈ આપણે છીએ ને જે કાંઈ આપણે કાર્ય કર્યું છે એની ઉપર રહેલો છે એટલે આપણને અહીંયા સૌથી શ્રેષ્ઠ બનવાની વાત કરેલી છે મિત્રો તો આપણને સરસ મજાનું પોયમ આપેલું છે ડગલસ મેલોકે પહેલાં પ્રોનાઉન્સેશન જોઈએ એનું બી ધ બેસ્ટ ઇફ યુ કાન્ટ બી અ પાઇન્ટ On the top of the hill, be a scrub in the valley, but be the best little scrub by the side of the rail. Be a bush if you can't be a tree. If you can't be a bush, be a lick bite of the grass and some highway happier make. If you can't be a muskie, then just be a bass, but the last bass in the lake. Be can't all be captains? We have got to be crew. There is something for all of us. There's big to do, work to do, and there is lesser to do. And the task you must do in the near. If you can't be a highway, then just be a trail. If you can't be a sun, be a star. It isn't by the size that you win or fail. Be the best. ઓફ વોટ એવર યુ આર બી ધ બેસ્ટ ઓફ વોટ એવર યુ આર ડગલસ મેલોક જે છે એમની સરસ મજાની પોયમ અહીંયા આપણને આપેલી છે કે સૌથી શ્રેષ્ઠ બનો તો આપણે ટ્રાન્સલેશન કરીએ પોઈમનું તો આપણને અંદાજ આવશે કે આપણને કેવા પ્રકારના કાર્યની અંદર શ્રેષ્ઠ બનવાની વાત કરેલી છે બી ધ બેસ્ટ ઇફ યુ કાંટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ બી a સ્ક્રબ ઇન ધ વેલી બટ બી શું કીધું if યુ can't બી અ પાઇન હવે મિત્રો પાઇન એટલે શું થશે તો કે એક વૃક્ષ છે આપણને નું વૃક્ષ આવે છે એ પાઇનના વૃક્ષની વાત કરેલી છે કે જો તમે કોઈનું ટોપ ઓફ ધ હિલ એટલે કે ટેકરીની ટોચનું કોઈ પાઇન વૃક્ષ ન બની શકો તો બી અ સ્ક્રબ ઇન ધ વેલી સ્ક્રબ એટલે નાનું છોડ ઝાડવું તો તમે વેલી એટલે ખીણ ખીણમાં રહેલું એક ઝાડવું થાજો જો શું કીધું કે જરૂરી નથી કે તમે કોઈ પણ ટોચનું એક વૃક્ષ બનો પણ ખીણમાં રહેલું નાનું ઝાડવું પણ બનો બી બી ધ બેસ્ટ લિટલ સ્ક્રબ સાઈડ ઓફ ધ રેલ બી અ બસ ઇફ યુ કાંટ બી અ ટ્રી ઝરણાના કિનારે રીલ એટલે ઝરણું નાનકડો પ્રવાહ ઝરણાના કિનારે સૌથી શ્રેષ્ઠ ઝાડવું થજો જો તમે વૃક્ષ ન થઈ શકો તો તમે ઇફ યુ કાન્ટ બી અ ટ્રી જો તમે વૃક્ષ ન થઈ શકો તો બી અ બશ બશ એટલે પણ શું થાય છોડ તો તમે છોડ બનજો જો આપણને વાત કરી છે વૃક્ષને લઈને કે જરૂરી નથી કે તમે મોટું વૃક્ષ બનો તો જ તમે કામમાં આવો કારણ કે ઘણી વખત વૃક્ષ અને મોટા વૃક્ષો કંઈ કામમાં આવતા નથી પણ એની જગ્યાએ નાના છોડ અથવા તો નાના ઝાડવા કામમાં આવતા હોય છે તો કીધું કે કે જરૂરી નથી તમે ટેકરીની ટોચનું વૃક્ષ બનો ખીણમાં એક ઝાડવું થાવ તો પણ ચાલે ઝરણાના કિનારે કોઈ શ્રેષ્ઠ ઝાડું થજો જો તમે કોઈ વૃક્ષ ન થઈ શકો તો કાંઈ નહીં પણ બી અબશ એટલે કે તમે એક છોડ જરૂર થાજો એવું કાંડ બી અ બુશ ઇફ યુ કાન્ટ બી અ બુશ બી અ બાઇટ ઓફ ધ ગ્રાસ જો તમે છોડ પણ ન થઈ શકો જો તમે વૃક્ષ ન થઈ શકો તો છોડ થજો અને જો તમે વૃક્ષ છોડ પણ ન થઈ શકો તો શું થશો તો કે બાઇટ ઓફ ધ ગ્રાસ ગ્રાસ એટલે ઘાસ તો ઘાસનું એક તરણ તણખલું થજો એટલે કે ઘાસની એક તીરખી પણ થજો એન્ડ સમ હાઈવે હેપીયર મેક અને કોઈ રાજમાર્ગને વધારે રળિયામણો બનાવજો ઇફ યુ કાન્ટ બી અ મસ્કી દેન જસ્ટ બી અ બાસ મસ્કી એટલે શું થાય મિત્રો તો કે એક પ્રકારની મોટી માછલી અને બાસ એટલે શું થાય તો કે એક પ્રકારની નાની માછલી તો શું કીધું જો તમે મોટી માછલી ન થઈ શકો તો તમે કેવી થજો તો કે નાની માછલી થજો બટ ધ લીવ લાઈવલીસ્ટ બાસ્ટ ઇન ધ લેક પણ તળાવની સૌથી વધુ જીવંત માછલી તમે બનજો એટલે કે તમારે મોટી માછલી ન બની શકો તો કાંઈ નહીં પણ એક નાનકડા એવા તળાવની પણ એક જીવંત એટલે કે જીવતી માછલીને તમે બનજો વી કાન્ટ ઓલ બી કેપ્ટન્સ વી હેવ ગો ટુ બી ક્રૂ આપણે બધા જ કપ્તાન ન થઈ શકીએ શું કપ્તાન એટલે શું તો કે જે દરિયાઈ માર્ગની અંદર જે મોટા મોટા શીપ હોય છે શીપની અંદર કેપ્ટન હોય છે તો આપણે બધા જ કેપ્ટન ન થઈ શકીએ પણ આપણે શું થવાનું છે તો કે વી હેવ ગોટ ટુ બી અ ક્રૂ ક્રૂ એટલે એક વહાણનો ખલાસી તો આપણે એક વહાણનો ખલાસી થવાનું છે ધેર ઇઝ અ સમથિંગ ફોર ઓલ ઓફ અસ હિયર તો અહીં આપણા સૌ માટે કંઈક કામ તો છે જ એટલે કે કેપ્ટન બનીએ તો જ કાર્ય ન થાય એટલે કે કોઈ અધિકારી બનો તો જ કાર્ય ન થાય તમે એના એમ્પ્લોયર બનો તો પણ કાર્ય કરી જ શકવાના છો એટલે કે આપણા માટે તો કામ છે જ દેર ઇઝ બિગ વર્ક ટુ ડુ કરવા માટે મોટા કામ છે એન્ડ ધેર ઇઝ લેસર ટુ ડુ અને નાના કામ પણ છે એટલે કે કામ મોટા પણ છે અને નાના પણ છે પણ આપણે શું કરવાનું છે તો કે એન્ડ ધ ટાસ્ક યુ મસ્ટ ટુ ઇઝ ધ નિયર પણ તમારે જે કામ કરવાનું છે હમણાં જ કરવાનું છે જે તમારી નજીક કામ છે ને એ જ તમારે કરવાનું છે આપણી સમક્ષ મોટા કાર્ય પણ છે અને નાના કામ છે પણ હવે મોટા કામ અને નાના કામમાંથી કયું કરો તો કે જે કાર્ય અત્યારે જ થઈ શકે એમ છે હમણાં જ કરવાનું છે એ જ કામ આપણે કરવાના છીએ એટલે કે જેનાથી તમે બેસ્ટ બની શકો ઇફ યુ કાન્ટ બી અ હાઈવે ધેન જસ્ટ બી અ ટ્રેલ હાઈવે એટલે રાજમાર્ગ તમે કોઈ રાજમાર્ગ ન થઈ શકો તો કંઈ નહીં પણ ટ્રેલ એટલે કે પગદંડી તો કે એક પગદંડી જરૂર થજો ઇફ યુ કાન્ટ બી ધ સન બી અ સ્ટાર જો તમે સૂરજ ન થઈ શકો તો એક તારો થજો એટલે શું કીધું મિત્રો કે તમે સૂર્યની જેમ તમે સમગ્ર વિશ્વમાં તમારો જે પ્રખ્યાત પ્રખ્યાતપૂર્વકનો જે ડંકો છે તમે ન બજાવી શકો તમારી રોશની બધે ન ફેલાવી શકો તો કંઈ નહીં પણ એક નાનકડો એવો તારો થઈ અને તમારા કાર્ય પ્રમાણે તમે સફળતાને જ્વલંત ઉદાહરણ પૂરું પાડજો તમે જીતો કે હારો એનો આધાર તમારા કામના કદ ઉપર રહેલો નથી ઇઝન્ટ બાય ધ સાઇઝ બી ધ બેસ્ટ ઓફ વોટ એવર યુ આર પણ તમે જે કંઈ છો એમાં તમે શ્રેષ્ઠ થજો એટલે કે તમે કાર્ય નાના કરો કે મોટા કરો આપણે ઘણી વખત એવું કહેતા હોઈએ છે કે પૈસા કમાવાને એ મેઈન વસ્તુ છે પછી તમે કાર્ય નાનું કરતા હો કે મોટું કરતા હો જરૂરી નથી કે બધા જ બધાની લાઈફમાં મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જ એ લોકો પૈસો કમાતા હોય એ પોતે કોઈ નાનકડા એવા વર્ક દ્વારા પણ ચાની લારી દ્વારા પણ પોતે પોતાનું જીવનનું ભરણ પોષણ કરતાં આપણે જોયેલા છે તો કોઈ કાર્ય નાનું કે મોટું નથી આપણને ઘણી વાર એમ થાય કે આની પોસ્ટ ઊંચી છે ને મારી પોસ્ટ નાની છે તો એ જરૂરી નથી બંને પૈસા લાવીએ છે ને એ બહુ મોસ્ટ આઈએમપી છે એટલે તમે જે કાંઈ છો એટલે કે આપણી પાસે જે આવડત છે ને આપણે જે કાર્ય કરીએ છીએ સૌથી શ્રેષ્ઠ એટલે આપણા કદ પ્રમાણે આપણી અંદર રહેલી સ્કિલ પ્રમાણે જે કાર્ય કરીએ છીએ એ સૌથી શ્રેષ્ઠ એટલે આપણને આ પોયમનું ટાઇટલ સરસ મજાનું મિત્રો આપેલું છે કે બી ધ બેસ્ટ એટલે કે સૌથી શ્રેષ્ઠ થજો એટલે કે તમે નાનકડું એવું કાર્ય છે એવું માની અને તમે એને લેટ ગો કરી દો છો અને મોટા કાર્યની અંદર તમે બાથ ભરવા જાઓ છો ને ત્યાં તમે હાર માની જાઓ છો ને પછી તમે એકદમ અપસેટ થઈ જાઓ છો તો એની કરતાં નાનકડા કાર્યથી શરૂઆત કરીએ અને મોટા પગલાં ભરીએ તો સૌથી શ્રેષ્ઠ આપણી અંદર જે કંઈ રહેલું છે આપણે બહાર લાવી શકીશું તો આ નાનકડી એવી બી ધ બેસ્ટ પોએમમાંથી આપણને ઘણું બધું આપણી લાઈફને રિલેટેડ જાણવા મળે છે તો આપણે આ પોએમમાંથી કંઈક શીખીએ કે આપણે જે કંઈ છીએ એમાં સૌથી શ્રેષ્ઠ બનીએ આપણે ભણીએ છીએ તો એની અંદર જરૂરી નથી કે આ સબ્જેક્ટ વધારે આઈએમપી નથી તો એના પર ધ્યાન ન આપીએ પણ દરેક સબ્જેક્ટને સમાન આપણે ઇક્વલ લેવલ આપીએ તો દરેક સબ્જેક્ટની અંદર આપણે સારી એવી કક્ષા પામી શકીએ તો જે કાંઈ આપણે છીએ એમાં શ્રેષ્ઠ બનીએ તો તમારી જીત એ તમારા હાથમાં જ રહેલી છે તો આ પોયમને આપણે સંપૂર્ણ રીતે અહીંયા પૂરી કરીએ છીએ બી ધ બેસ્ટ થેન્ક યુ સો મચ